નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું મારું મંતવ્યમાં અને હું છું આપની સાથે જિજ્ઞાસા. મારું મંતવ્યમાં આપણે રોજ નવા એક મુદ્દા પર વાત કરીએ છીએ અને એ વિષય અંતર્ગત લોકોના મંતવ્યો જાણીએ છીએ. મારું મંતવ્યમાં આજે આપણે વાત કરીશું વિકાસ ભૂલાયો. લોકસભા ચૂંટણી નજીક છે ત્યારે જોરશોરથી તમામ પક્ષોએ પ્રચાર પ્રસારની શરૂઆત કરી દીધી છે, પરંતુ આખરે પ્રજાના વિકાસના પ્રશ્નોને લઈને શું પ્રચારમાં કોઈ ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે? ખાસ કરીને જરૂરિયાતની જે વસ્તુઓ હોય છે, પાણી, રોડની સમસ્યા અથવા વિકાસ, ખેડૂતોના પ્રશ્નો છે, રોજગારી જેવા મુદ્દાઓને ક્યાંય પણ ઉલ્લેખ કરવામાં નથી આવી રહ્યો અને લોકસભા ચૂંટણી પહેલાં રાષ્ટ્રીય મુદ્દાઓને લઈને વાર પલટવાર થઈ રહ્યા છે. રાફેલ હોય કે પછી આતંકવાદનો મુદ્દો હોય કે પછી રામ મંદિર, શું આ પ્રકારના મુદ્દાઓને લઈને રાજનીતિ શરૂ થઈ છે? શું આ પ્રકારના પ્રશ્નોથી લોકોનો વિકાસ થશે? અને આ જ વિષય પર લોકોના મંતવ્યો જાણીશું આજે આપણે મારું મંતવ્યમાં. તો મારું મંતવ્યમાં આજે આપણે વાત કરી રહ્યા છીએ કે વિકાસ ભૂલાયો, કારણ કે જે મુદ્દાઓને લઈને રાજકારણ રમાવવું જોઈએ, પ્રજાના પ્રશ્નોને લઈને વાત થવી જોઈએ, ત્યાં આ તમામ પ્રશ્નોને કદાચ ભૂલાયા હોય તેવું સ્પષ્ટપણે અહીં આપણે સૌ કોઈ જોઈ રહ્યા છીએ. અત્યારે નેતાઓ જે પ્રકારે સભાઓ ગજવી રહ્યા છે, સભાઓમાં માત્ર ને માત્ર આતંકવાદનો મુદ્દો કેન્દ્ર સ્થાને છે અને વાર પલટવાર થઈ રહ્યા છે. આ જ મુદ્દા પર અમદાવાદની જનતા શું કહી રહી છે, આવું સાંભળીએ અમારા સંવાદદાતા આયુષી પાસેથી. લોકસભા ઇલેક્શન આવી રહ્યું છે ત્યારે દરેક પક્ષ જે છે તે તેની તૈયારીઓમાં લાગી ગયું છે, વિવિધ સ્તર પર સભાઓ કરી રહ્યું છે. ત્યારે દરેક સભામાં જે નેતા છે તે ફક્ત એક જ વાત કરી રહ્યા છે, પાકિસ્તાનની સમક્ષ વિરુદ્ધ અને સૌ શબ્દો બોલવા, અને એક જ મુદ્દો છે કે યુદ્ધ એટલે યુદ્ધ જ. ત્યારે આપણે આજે મારું મંતવ્યમાં લોકોનું મંતવ્ય જાણીશું કે શું લોકસભા ઇલેક્શન આવી રહી છે ત્યારે ખાલી યુદ્ધ જ એક ચર્ચાનો વિષય છે, રોજગારી જે છે તે પણ એક મુખ્ય મુદ્દો છે, પેટ્રોલ ડીઝલના પ્રાઇઝિસ છે. ત્યારે આપણે લોકોનું મંતવ્ય જાણ્યું, શું કહેશો જે રીતે ઇલેક્શન નજીક આવી રહ્યું છે, જે દરેક પાર્ટી છે એક જ વસ્તુનો ઉપર રટણ કરી રહી છે, એક જ વસ્તુ પોતાના ભાષણમાં કહી રહી છે કે યુદ્ધ છે, પાકિસ્તાન છે, તે જ મુદ્દાઓ રહ્યા છે. આ જે મુદ્દા મુખ્ય છે, બેરોજગારી છે, શિક્ષણ છે, તેના વિશે કેમ ચર્ચા નથી કરી રહ્યા? સરકાર પોતાની ચૂંટણીલક્ષીમાં અત્યારે હાલની કન્ડિશનમાં જે બોલી રહ્યા છે તો યુવાનોને તો ભૂલી જ ગયા છે. આજે યુવાનોના રોજગાર જે યોજનાઓ બહાર પાડે છે અત્યારે હાલની જે સરકાર ચાલુ છે તો એ અમારા સુધી તો પહોંચતી જ નથી. ઘણા યુવાનો બેરોજગાર થઈ ગયા છે, કામ ધંધો કશું છે જ નથી. અને અત્યારે હાલની કન્ડિશનમાં ભલે યુદ્ધનું આ તે વાતાવરણ ચાલતું હોય પણ સામે દેશના જે યુવાનો છે એમનું બી ધ્યાન રાખવું પડે એમને, અને એમના માટે જે સરકારી યોજનાઓ બહાર પાડે છે એ એમના સુધી પહોંચે છે કે નહીં એને બી ધ્યાન દોરવું જોઈએ. અમારું કહેવું એવું છે કે અમારા સુધી તો પહોંચતી જ નથી યોજનાઓ કોઈ બી, એમ મતલબ આખા ભારતમાં ગણો બેરોજગારીનું. શું કહેશો જે રીતે મોંઘવારી વધી રહી છે તે મુદ્દા કેમ નથી દેખાઈ રહ્યા નેતાઓના ભાષણમાં? નેતાઓના ભાષણમાં તો એક તો શું છે, સૌથી મોટું તો તાનાશાહી રાજ ચલાવી રહી છે દિલ્હી સરકાર, અને તાનાશાહીના રાજમાં આજે મોંઘવારી એટલી વધી ગઈ છે, પેટ્રોલના ભાવ એટલા વધી ગયા છે, પણ છતાં બી આજે રેકોર્ડમાં તૂટી ગયેલા છે પેટ્રોલ ડીઝલના ભાવ, છતાં બી કોઈ ઓછો નથી. આંતરિક રાષ્ટ્રીય તમે જોવા જાઓ ત્યાંના બેરલના ભાવ બી કેટલા ઘટેલા છે, છતાં બી આપણી સરકાર અહીંયા આગળ પેટ્રોલના ભાવ સીધા 80-85 રૂપિયા સુધી લઈ ગઈ ચૂકી છે. એટલે એ મોટા મોટો મુદ્દો એ ચાલુ રહ્યો છે. બાકી મોંઘવારી બી એટલી, શાકભાજીના ભાવ તમે જુઓ તુવેરના દાર 200 રૂપિયા પોકાડ દીધેલા, જે ગરીબ માણસને તુવેરની દાર જે 35-40 રૂપિયા કિલો મળતી હતી કે 60 રૂપિયા કિલો મળતી હતી એ અત્યારે 200 રૂપિયા કિલો ખાવા થઈ ગયા, ત્યાર પછી ઘટાડ્યા છે એમણે, આપણે ના નથી કહેતા. અને ત્યાર પછી આપણે જોવા જઈએ તો આંદોલનો એટલા બધા મોટા કરેલા છે. આજે ગુજરાતમાં તમે જુઓ તો પાટીદાર આંદોલન બહુ મોટું થઈ ગયેલું હતું, ત્યાં સુધી આ સરકાર ઊંઘતી હતી. નરેન્દ્ર મોદી કોઈ દિવસ પાટીદાર સમાજ માટે કોઈ દિવસ કોઈ કામ કરવા તૈયાર નથી થતી, બરાબર. અને આજે તમે જુઓ, ગઈકાલે અહીંયા આગળ એમના ઉમિયા માતાનું મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કરવા, અરે સોરી, ભૂમિપૂજન કરવા માટે આવ્યા હતા, ત્યાં આગળ ત્યાં એમણે 50,000-2,00,000 માણસ ભેગું કરવા માટે આવે છે અને હું પાટીદારનો આમ છું ને તેમ છું ને. ગુજરાતમાં 26% બાકી પાટીદારોનો મતદાર વિસ્તાર છે, 10 લોકસભા ચૂંટણી આવેલી છે, 10 એના વિસ્તારોમાં એ લોકો આટલું બધું કરે છે, પણ હવે પ્રજા બતાવશે કે કેવી રીતે એમને ચૂંટણી લડવી. જે શું કહેશો જે મુખ્ય મુદ્દાઓ છે જનતાના તે ક્યાંક ને ક્યાંક નેતાઓ ભૂલી ગયા છે, ફક્ત યુદ્ધની જ વાતો કરી રહ્યા છે દરેક ભાષણમાં, શું કહેશો? ભારત જેવા વિકાસશીલ જે દેશ છે
તેના માટે યુદ્ધ પોસાય એવું જ નથી. ભારત દેશની અંદર ઘણી પાયાની સુવિધાઓથી હજુ ઘણા લોકો વંચિત છે, હજુ લોકો ઘરવિહોણા છે, લોકોને રોજગારી નથી મળી, શિક્ષણ બી હજુ સુધી પૂરતું નહોતું મળ્યું, પોષણક્ષમ આહાર બી નથી મળતો. તો જ્યારે આ બધા જે પાયાની સુવિધાઓથી આમ જનતા વંચિત છે ત્યારે અત્યારે એક લાગણીશીલ થઈ અને આપણે જો યુદ્ધ કરવા માટે જ એક ધાર્મિકતાના નામે અથવા તો લાગણીશીલ બનીને યુદ્ધ કરીશું તો આપણને નુકસાન છે. આપણે સૌથી પહેલાં આપણી જે પાયાની જરૂરિયાત છે, જે બેરોજગારીની મોટી સમસ્યા છે કે જે આજે આપણને દરેક પાર્ટીઓ વચન કરતી હતી કે 5 કરોડ નોકરીઓ આપીશું કે 10 કરોડ નોકરીઓ આપીશું, એની સામે 50 લાખ બી નોકરીઓની વ્યવસ્થા નથી થઈ. ત્યારબાદ શિક્ષણની અંદર બી એવું છે કે 7મું ધોરણ ભણી અને લોકો શિક્ષણ નાના બાળકો છોડી દે છે, ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરતા નથી, ખાનગી શિક્ષણનો પ્રચાર પ્રસાર વધી રહ્યો છે. તો આપણે જે સરકારલક્ષી શિક્ષણ છે તેનો વધારો કરવો જોઈએ. આ ઉપરાંત વેપારીઓને બી આપણે જે GST અને નોટબંધી જેવા જે નિર્ણયોના લીધે નુકસાન થયેલું છે તો એ લોકો બી આ નુકસાન કવર કરી અને કઈ રીતે આગળ આવે તે આપણે જોવાનું રહ્યું છે. એટલે ચોક્કસપણે હું તો નેતાઓને એમ જ કહીશ કે જે પાયાની સુવિધાઓથી જે આમ જનતા વંચિત છે સૌથી પહેલાં તેના પ્રત્યે આપણે ધ્યાન આપવું જોઈએ. જે આતંકવાદને પોષવા માટે આપણો પડોશી દેશ કરી રહ્યું છે એનો આપણે મૂંતોડ જવાબ સમયે સમયે આપી જ રહ્યા છે અને તે ખૂબ જ પ્રશંસનીય કામગીરી છે. પણ સાથે સાથે આપણે આ રોજગારી મેળા કે જે બીજા બી જે ગરીબલક્ષી મેળા જે છે તેના સહાય આમ માણસ સુધી પહોંચી શકે એ જો આપણા નેતાઓ પ્રાયોરિટીમાં રાખે અને તેમને આ લાભ આપે તો એ આપણે રોજગારલક્ષી અને ચૂંટણીલક્ષી મુદ્દો જે છે એ યુદ્ધનો ન કરતા આવા જ બેરોજગારી, શિક્ષણ, કુપોષણ છે, વેપારીઓને જે તકલીફ પડે છે એ દૂર કરવા માટેની એના તરફ ચોક્કસપણે ધ્યાન આપવું જોઈએ અને એને ચૂંટણીના મુદ્દાઓ બનાવવા જોઈએ, નહીં કે યુદ્ધને. શું કહેશો, જે રીતે યુદ્ધને એક મુદ્દો બનાવી દીધો છે, જે મુખ્ય મુદ્દાઓ છે તે ક્યાંક ને ક્યાંક નેતાઓ ભૂલી ગયા છે, તો શું લાગે છે યુદ્ધના ધોરણે જ હવે ઇલેક્શન લડાશે? હું આ મંતવ્ય ટીવીના ન્યૂઝ માધ્યમથી મારું મંતવ્ય જણાવું છું કે મોદી સાહેબે ભારત પાકિસ્તાન, ભારત પાકિસ્તાન આ દરેકના કાનમાં ગુંજવી દીધું અને કામ આપણી સેનાએ ઘણું સારું કર્યું. પરંતુ જે યુવાનો બેરોજગાર હાલ રખડી રહ્યા છે રોડ ઉપર, એ લોકો વિશે એમણે કંઈક વિચારવું જોઈએ. હું એવું નથી કહેવા માગતો કે મોદી સાહેબે કંઈ પણ સારું નથી કર્યું, એમણે ઘણું સારું કર્યું છે. એની સામે નેગેટિવ વિચારો જે માણસોના અંદર ઘૂસી ગયેલા છે એ પણ એમને ધ્યાન દોરવું જોઈએ કે ના, ખરેખર આવા માણસો શિક્ષિત, અને ખરેખર હું તો કહું કે મારી ગાંડી ગુજરાતની ગાંડી પ્રજાને એ જ નિવેદન કરું છું કે આપણા ગુજરાતના શિક્ષિત બેરોજગારો બેરોજગાર વિનિમય કચેરીમાં જે નોંધણી કરાયેલા એ અને જેટલા SSC પાસ કે 12 પાસ હોય કે ગ્રેજ્યુએટ હોય એ રખડતા યુવાનો પેલા રખડતા ઢોરની જેમ રખડતા ફરે છે. કોઈ બી કંપનીમાં અરજી આલવા જાય છે તો એમ જ પૂછે કે કઈ કોલેજમાં ભણેલા છો, કઈ ઇંગ્લિશ મીડિયમ છો કે ગુજરાતી મીડિયમ. સરકારી શાળાનું નામ પડે છે ત્યાં કોઈને નોકરી મળતી નથી અને જ્યાં જુઓ ત્યાં ભ્રષ્ટાચારનો આરો ચારે બાજુ જોવા મળે છે. ભ્રષ્ટાચાર એ આ દુનિયાનો સૌથી મોટામાં મોટો આતંક છે. તમે એવું માનતા હોય કે મનુષ્ય જ આતંક છે, હું તો એવું કહું છું કે કોઈ પણ પક્ષ હોય એની નીચે કોઈ ને કોઈ આતંકવાદ છુપાયેલો જ રહે છે. એ તો સામાન્ય માણસ જ જોઈ શકે કે ના, આપણા માટે સરકારે શું કર્યું છે અને શું કરવાની છે એ હવે આગામી ચૂંટણીને લક્ષીને જ આ લોકો ઉદ્ઘાટનો કરવા આવી જાય છે કે ભાઈ એક દિવસમાં 4 જગ્યાએ ઉદ્ઘાટન કરવું છે. અરે પણ તમે પ્રજાનું તો જુઓ કે 4 જગ્યાએ કેટલી નોકરી આપો છો તમે, કે ભાઈ અહીંયા આ બધું. આ મંતવ્ય ટીવીની માધ્યમથી હું મારી વાણીને અહીંયા પૂર્ણ વિરામ આપું છું. જી, તો જે રીતે રોજગારી નથી મળી રહી તેવું લોકો કહી રહ્યા છે, શું કહેશો કે નેતાઓ જે છે તે આ મુખ્ય મુદ્દાઓને નથી જોઈ રહ્યા, શા કારણે તેઓ ફક્ત યુદ્ધ પર જ ફોકસ કરી રહ્યા છે? મારું નામ લલિતસિંહ પરમાર છે, હું એક સામાજિક કાર્યકર છું. લગભગ 20-21 વર્ષથી ગુજરાતમાં ભાજપ છે, BJP છે, કેન્દ્રમાં 5 વર્ષ પૂરા કરવામાં આવી છે BJP. પણ જ્યારે રોજગારનો પ્રશ્ન આવે છે ત્યારે ઇલેક્શનના ટાઈમે આ લોકો ખોટી ખોટી વાતો કરીને કે અમે આટલો રોજગાર આપીશું, આટલું ભણતરમાં અમે આટલી મદદ કરીશું, પણ કશી મદદ આ લોકો કરતા નથી. અને હંમેશા ઇલેક્શન વખતે જ આ લોકોના આવા દાધિયા
ઉપડે છે અને આ લોકો હંમેશા ખોટું બોલીને પ્રજાને ગુમરાહ કરે છે અને પ્રજાને એક અવિશ્વાસ પેદા કરવાનો પ્રયત્ન કરે છે અને વિશ્વાસ પેદા થતો નથી એમનો, અવિશ્વાસ હંમેશા એ લોકોનો રહે છે એવું મારું માનવું છે. ઓકે, તો જે રીતે આપણે લોકોના મંતવ્ય જાણ્યા, લોકોનું કહેવું છે કે હવે કોઈ પણ નેતા હોય, કોઈ પણ પાર્ટી હોય, ફક્ત જે તેમના મુખ્ય મુદ્દાઓ છે તેના પર ફોકસ કરે, નહીં કે યુદ્ધ પર, કારણ કે યુદ્ધ એ દેશ માટે સારી બાબત નથી. કેમેરા પર્સન કૃણાલ રાણા સાથે આયુષી યાજ્ઞિક, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. લોકસભા ચૂંટણી અગાઉ સભાઓ અને રેલીઓનો દોર તો શરૂ થઈ ગયો છે, પરંતુ આ સભાઓ અને રેલીઓમાં મહત્વનો અને કેન્દ્ર સ્થાને મુદ્દો માત્ર ને માત્ર આતંકવાદ રહ્યો છે. જે જરૂરિયાતના જે પ્રશ્નો છે, ખેડૂતોના પ્રશ્નો હોય, રોજગારી હોય કે પછી આ સિવાય વિકાસના કામો હોય, તેને લઈને કોઈ વાતચીત નથી થઈ રહી. સાંભળીએ રાજકોટની જનતા શું કહી રહી છે આ વિષય પર અમારા સંવાદદાતા ધ્રુવ પાસેથી. આગામી લોકસભાની જ્યારે ચૂંટણી આવી રહી છે ત્યારે રાજકોટના લોકોનું શું મંતવ્ય છે કે જે ખરેખર નેતાઓ છે જે વાસ્તવિક મુદ્દાઓ ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે કે નહીં, કે વાસ્તવિક મુદ્દાઓ ઉપર જે કહી શકાય કે પબ્લિકના જે મુદ્દા છે એ મુદ્દા ઉપર વાત કરે છે કે નહીં, કે માત્ર ને માત્ર જે ભારત પાકિસ્તાન વચ્ચેનું યુદ્ધ છે, યુદ્ધ જેવી સ્થિતિ જેવું એ પ્રકારનું આખું બયાનબાજી કરતા હોય, કે માત્ર ને માત્ર એકબીજા ઉપર છાંટા ઉડાડવાની જે કોશિશ કરે છે, તેને લઈને રાજકોટના લોકોનું શું કહેવું છે આપણે જાણવાની કોશિશ કરશું. આપણી સાથે રાજકોટથી લોકો જોડાના છે. શું નામ છે આપણું? મિલન ખીરા. મિલનભાઈ, ખાસ જો વાત કરીએ, એકબીજા ઉપર છાંટા ઉડાડતા હોય છે અલગ અલગ પાર્ટીના જે લોકો નેતાઓ હોય છે, શું કહેશો કે કેટલું વ્યાજબી છે આ પ્રકારનું જ્યારે આ લોકો કરતા હોય ત્યારે? લોકોને આક્ષેપો ત્યારે જ કરવા પડે છે કે જ્યારે તેમની આગળ વ્યાજબી મુદ્દાઓ નથી હોતા. આપણે જો ખબર હોય તો નેશનલ સ્ટેટિસ્ટિક કાઉન્સિલ જે છે એ લોકો, નેશનલ સ્ટેટિસ્ટિક કાઉન્સિલ જે છે તેમણે અત્યાર સુધીનો 70 વર્ષનો હાઈએસ્ટ બેરોજગારીનો દર આપેલ છે. સરકાર જ્યારે કોઈ પણ દર આપે ત્યારે સમજી લેવાનું કે એના કરતાં પરિસ્થિતિ વધારે ખરાબ જ હોય છે. જીએસટી અને નોટબંધીએ દેશને જે પારાવાર નુકસાન પહોંચાડેલ છે જેની કોઈ સીમા નથી. 4.5 વર્ષ, 4.5 વર્ષના પીરિયડની અંદર મોદીજીએ ખૂબ જ સક્ષમ વડાપ્રધાન હોવા છતાં પણ એવું કોઈ પણ પ્રજાલક્ષી કામ નથી કરેલું જેથી એમની આગળ કોઈ મુદ્દા જ નથી. મુદ્દા નથી એટલા માટે થઈ અને એકબીજા ઉપર આક્ષેપો કરવા પડે છે અને 70 વર્ષ જૂના નહેરુજીને એને બદનામ કરવા પડે છે. પણ જો ઉપલબ્ધિ, જો એમને એમની પોતાની કોઈ ઉપલબ્ધિ હોત તો પોતાની ઉપલબ્ધિ દર્શાવીને પણ મત માગી શકે છે, પણ એમની આગળ કોઈ ઉપલબ્ધિ નામની વસ્તુ જ નથી જેથી કરીને એમને આક્ષેપો કરવા પડે છે, બીજાના ઉપર છાંટા ઉડાડવા પડે છે અને મુદ્દાઓ ઉપરથી ડાયવર્ટ કરવા પડે છે. ક્યાંક ને ક્યાંક એવું કહેવામાં આવે છે કે જે મુદ્દાઓ છે, જે રોજગારીના જે મુદ્દા છે, જે યુવાનોને લગતા મુદ્દાઓ છે, મહિલાઓને લગતા મુદ્દાઓ છે, એ બધા ક્યાંક ને ક્યાંક અલગ થલગ થઈ જાય છે. અને જે અત્યારે જે કરંટ જે અત્યારે ચાલે છે કે ભારત પાકિસ્તાનનું યુદ્ધ છે, કે જે તણાવ એ પ્રકારની જે અત્યારે સ્થિતિ છે, એ પ્રકારના નેતાઓ બયાનબાજી કરતા હોય, શું કહેશો એના લઈને? આપણે એક વસ્તુ જણાવો કે નિર્ભયા કાંડ થયેલો હતો જે આપણે યાદ હશે છે, નિર્ભયા કાંડ પછી મોદી સરકારે 1,000 કરોડ રૂપિયાનું નિર્ભયા ફંડ બનાવેલું હતું કે જેથી કરીને તે નારી સુરક્ષા પાછળ વાપરી શકે. તમને જાણીને આશ્ચર્ય થશે કે છેલ્લા 3 વર્ષની અંદર એ 1,000 કરોડ રૂપિયા ફક્ત બજેટમાં જ ફાળવવામાં આવે છે, એમાંથી 1 રૂપિયાનો પણ ખર્ચો નથી થયેલો. એટલે આજે યોજના જાહેર કરવામાં કોઈનું કાંઈ જતું નથી કરીને, ભાઈ એ યોજનાનો ખરેખર અમલ થાય છે કે નહીં, પૈસા ક્યાંય વપરાય છે કે નહીં, એનું કોઈ કરતાં કોઈ વસ્તુની સાબિતી છે જ નહીં. ધોલેરાની અંદર એરપોર્ટ, ઇન્ટરનેશનલ એરપોર્ટ 2007ની અંદર જાહેર કરેલું હતું, આજની તારીખે ત્યાં કમ્પાઉન્ડ વોલ પણ નથી. તો આપણી સાથે બીજા પણ લોકો જોડાણા છે, એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું. શું નામ છે આપનું? દીપકભાઈ ભટ્ટ. દીપકભાઈ, જો વાત કરીએ કે જે નેતાઓ છે એ વાસ્તવિકના જે મુદ્દાઓ છે ક્યાંક ને ક્યાંક ભ્રમિત કરવાની કોશિશ કરે છે, શું કહેશો એ બાબતે? ચોક્કસપણે સૌથી પહેલાં તો મંતવ્ય ન્યૂઝને આ બાબતે ધન્યવાદ આપીશ કે આ ખૂબ જ જરૂરી અને મહત્ત્વનો મુદ્દો લઈને તેઓ મંતવ્યમાં આવ્યા છે. ભારતની જનતાએ નેતાઓને સમજવાની ખૂબ જરૂરત છે, ખાસ કરીને અલગ અલગ પાર્ટીના લોકો અલગ અલગ પાર્ટીની સાથે કામ કરતા હોય છે અને ચોક્કસપણે કરવું પણ જોઈએ. મારું એવું સ્પષ્ટ માનવું પણ છે કે સરકારની સામે વિરોધ પક્ષ પણ મજબૂત હોવો જોઈએ, પરંતુ 1971ની અંદરમાં ઇન્દિરાબેન ગાંધીએ પાકિસ્તાન સામે યુદ્ધ લડ્યું ત્યારે દરેક પક્ષો એક થઈ એક રાષ્ટ્ર ને અમારો એક નેતા એવા સૂરથી ચાલ્યા હતા. એ હોય છે એક દેશની રાજનીતિ. એની અંદરમાં માનની અટલ બિહારી વાજપેયી સાહેબે એક દુર્ગાની ઉપમા આપી હતી એમને, અને અમારા નેતા પણ એ છે એવું એણે કીધું હતું. તો આ સ્પિરિટ છે નેતાઓની અંદરમાં હોવી જોઈએ, જે ઇન્દિરાબેન ગાંધીના ચાલ્યા જાય પછી
ચાલ્યા ગયા પછી એના મૃત્યુ પછી, યાની કે 1984 પછી કોંગ્રેસની અંદરમાં ક્યાંય દેખાણી નથી. અને કોંગ્રેસે જે બીડું ઉપાડ્યું તે ધીમે ધીમે કરતાં ઘણા બધા રાષ્ટ્રીય પક્ષોએ ઉપાડી લીધું. અને આજનું રાજકારણ માત્ર મોદી હટાવો. હું કોંગ્રેસના મિત્રોથી, વિરોધ પક્ષોથી એ પૂછવા માગું છું કે તમે ક્યારેય ભારતના વિકાસ માટે કોઈ મુદ્દો આપ્યો? તમે ક્યારેય એમ કીધું કે અમે રોડ આપશું, મહત્વની પાયાની જે સુવિધા છે, તમે ક્યારેય કીધું અમે પાણી આપશું, અમે સિંચાઈનું આપશું? ધકોસલાબાજી કરી અને પબ્લિકને ખોટા રવાડે ચડાવતા હોય, જનતાને ખોટા રવાડે ચડાવે, જેથી કરીને એક ડિવાઇડેશન થઈ જાય છે અને મિલીજુલી સરકાર આવે છે, એના લીધે આપણું કામ પણ થતું નથી. તો ખરેખર આજની જે સરકાર છે એ મજબૂત સરકાર છે, એણે ઘણું બધી પાયાની સુવિધાઓ આપી છે, એ જનતા જાણે છે. અને હવે વિરોધ પક્ષોએ આનાથી કંઈક શીખી લેવું જોઈએ કે જો આપણે વિકાસની વાત નહીં કરીએ અને માત્ર ને માત્ર ધકોસલાબાજી કરશું તો આજની જનતા માનવાવાળી નથી. આપણી સાથે યુવાન પણ છે, એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું કે એ શું વિચારે છે કે જ્યારે આ પ્રકારની જ્યારે બયાનબાજી ચાલતી હોય ત્યારે એમનું શું મંતવ્ય છે. શું નામ છે આપનું? જિગ્નેશ ભટ્ટ, એક નાગરિક. જિગ્નેશભાઈ, ખાસ જો વાત કરીએ અત્યારે હાલ અત્યારે પરિસ્થિતિ જે કહેવાય કે આગામી લોકસભાની જ્યારે ચૂંટણી આવી રહી છે, જે અત્યારે બયાનબાજી ચાલી રહી છે, તેને લઈને શું કહેવું છે કે એક યુવા તરીકે આ બયાનબાજી કેટલી વ્યાજબી છે, શું કહેશો? ખાસ કરીને એક રાજકોટનો છું અને નાગરિક છું આ દેશનો, તો મને પક્ષ સાથે કોઈ લેવા દેવા નથી. મારો એટલો જ ખાલી કહેવું છે કે કોઈ બી પક્ષ આવે, ચૂંટણીલક્ષી પ્રચારમાં જે ફંડ વાપરે છે એનો યોગ્ય ઉપયોગ કરે. બેરોજગારી જે અત્યારે વધી રહી છે તો એ ફંડ એમાં ઇન્ક્લુડ કરે અને રોજગારનું પ્રમાણ વધારે. ખાસ કરીને આજના જે યુવા વર્ગમાં તમે જોઈ રહ્યા છો કે સ્કૂલ કોલેજની ટોટિંગ ફી વધારવાનો મામલો તમે જોઈ રહ્યા છો કે મન ફાવે એ પ્રમાણે ફી લઈ રહ્યા છે, ટ્યુશનની ફી ને અધર ફી ને. આવી રીતના નાના વર્ગના લોકોને વધારે તકલીફ પડે છે અને મધ્યમ વર્ગના લોકો પણ ક્યાંક ને ક્યાંક પૈસા ઉછીના પાછીના કરીને કે લોન વગેરે લઈને છોકરાઓને ભણાવે છે. તો આ બધી બાબતોમાં જો સરકાર યોગ્ય સારી એવી કંઈક પ્લાન બેસાડીને આખું શેડ્યુલ ગોઠવે, કોઈ બી પક્ષ હોય, ભાજપ હોય યા કોંગ્રેસ હોય, અને આ તો ચૂંટણી એજન્ડા જ છે કે ચૂંટણી આવવાની હોય પહેલાં કોંગ્રેસ હોય કે ભાજપ હોય, સૌની રીતે પ્રચાર કરતા હોય છે, એટલે એ તો ચાલ્યા જ રાખવાનું છે. પણ એની પાછળ પબ્લિક ભોગ ન બનવું જોઈએ, એ એક મારો એક ખાસ મંતવ્ય છે. આપણી સાથે એક યુવા કહી શકાય એ પણ છે કે એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું કે એ કઈ રીતે એક મહિલા તરીકે જોવે છે કે સરકાર કેવી બનવી જોઈએ. શું નામ છે આપનું? સોહિની કડેચા. બેન, કઈ રીતે આપ જોવો છો કે જે સરકારની જે બયાનબાજી છે અત્યારે કેટલું વ્યાજબી છે આ પ્રકારની જ્યારે સરકાર બયાનબાજી કરતી હોય એકબીજા ઉપર, શું કહેશો એ બાબત? જ્યાં સુધી મને ખબર છે ત્યાં સુધી એવો એજન્ડા જ રહ્યું છે કે ચૂંટણી ત્રણ કારણે લડવામાં આવે છે. એક તો રાષ્ટ્ર, એટલે કે આવી રીતે આંદોલનને એ રીતે કરી, એક જ્ઞાતિવાદ અને ધર્મ ઉપર, આ ત્રણ એજન્ડા હોય છે. લાસ્ટ યરની ચૂંટણીમાં ચીનમાં ફરી એ જ સરકાર આવી હતી, કારણ કે ત્યાં પાકિસ્તાન જેવો માહોલ હતો અને યુદ્ધ કરીને ચૂંટણી જીતી હતી. આ વખતે પણ તમે જોઈ શકો છો કે આ પાકિસ્તાનનો મુદ્દો લઈએ અને આખા દેશમાં એક જ વસ્તુ કરવામાં આવે છે કે રાષ્ટ્રમાં યુદ્ધ કરો, યુદ્ધ કરો. બાકીના ઘણા બધા બેરોજગારીને એવા મુદ્દા છે જોઈએ તો અત્યારે સૌથી વધુ સરકારી નોકરીમાં ગવર્મેન્ટમાં ગર્લ્સ જોબમાં તૈયારી કરતી હોય છે. મને યાદ સુધી છે ત્યાં સુધી 2017ની બધી જ ભરતી હજી 2019 સુધી કરવામાં આવી નથી, અને તલાટીને એ બધી ભરતી છે એ હજી 2019માં એક્સટેન્ડ કરી છે, કારણ કે ચૂંટણી આવે છે. તો બેરોજગારીને આવા જે મહત્વના મુદ્દાઓ સાઈડમાં મૂકા અને યુદ્ધના આવ્યા છે મુદ્દાઓ છે એ ક્યાંક ને ક્યાંક સરકાર છે એ અલગ થલગ કરવાની કોશિશ કરી રહી છે. અને ખાસ જો અત્યારે જે મુદ્દાઓ છે બેરોજગારીને લઈને, જે મુદ્દાઓ છે મહિલાઓના, જે મુદ્દાઓ છે યુવાનોના, જે મુદ્દાઓ છે એ મુદ્દા ક્યાંક ને ક્યાંક સરકાર દ્વારા ડાયવર્ટ કરવામાં આવે છે. કેમેરામેન રવિ ચાવડા સાથે ધ્રુવ કુંડલ, રાજકોટ. તો રાજકોટથી આપણે યુવાનો અને મહિલાઓના મંતવ્યો જાણ્યા કે આખરે લોકસભા ચૂંટણી અગાઉ જે બાબતોને ધ્યાનમાં રાખવી જોઈએ એ બાબતોનો ક્યાંય ઉલ્લેખ નથી કરવામાં આવી રહ્યો. અને હવે સાંભળીએ વડોદરાવાસીઓ શું કહી રહ્યા છે અમારા સંવાદદાતા કૃણાલ પાસેથી. જે રીતે યુદ્ધની ઉપર રાજનીતિ થઈ રહી છે અને જે અન્ય વિષયો છે તેને છોડી દેવામાં આવ્યા છે તે વિષય પર વાત કરીશું શૈલેષ અમીના આપણી સાથે. શૈલેષભાઈ, આપનું શું માનવું છે જે વાસ્તવિક મુદ્દાઓ છે, જે અન્ય પણ મોંઘવારી બેરોજગારી તે વિષયો સાઈડ પર રહી ગયા છે, યુદ્ધ ઉપર રાજનીતિ થઈ રહી છે, શું માનવું છે? આ ભાજપની નરેન્દ્ર મોદીની સરકાર પહેલેથી એક એવા મુદ્દા, ભાવાત્મક મુદ્દાઓ લઈને સરકાર બનાવવા માગે છે કે લોકોની ભાવો જોડે જોડાયેલા હોય. ખરેખર માણસને બેકારી, રોજગારી, ભાવ વધારો, પેટ્રોલના ભાવ જુઓ તમે કેટલા બધા વધી ગયા,
રોજ રોજની જીવન જરૂરિયાતની વસ્તુના ભાવ કેટલા વધી ગયા, નોકરી મળતી નથી, નોટબંધી નિષ્ફળ ગઈ, નોટબંધીમાં મધ્યમ વર્ગનો માણસ કેટલો બધો અટવાઈ ગયો, રાફેલમાં ચોરીઓ કરી એ પકડાઈ ગયા, પાંચ પાંચ એરપોર્ટો ખાનગી કંપનીને આપી દીધા 50-50 વર્ષ માટે. આ બધું એમની ચોરીઓ બજારમાં આવતા એવું લાગ્યું કે જ્યારે હવે મારી સરકાર બને એવી નથી, એટલે એક આખું તૂત ઊભું કર્યું. આપણા જ દેશમાં પુલવામામાં જ્યારે ધડાકો થાય, આપણા જ દેશનો નાગરિક બોમ્બ લઈને ઘૂસી જાય, તો સરકારની નિષ્ફળતાઓ સીધી સામે આવે છે કે સરકારે શું જોયું આમાં, સરકારનું ઇન્ટેલિજન્સ ડિપાર્ટમેન્ટ ક્યાં ગયું, એની જગ્યાએ સીધો પાકિસ્તાન પર દોષારોપણ કરી ને લોકોને ભાવાત્મક મુદ્દાને જોડી અને પોતાની રાજનીતિ ચલાવવા માટેના પ્રયાસો થઈ રહ્યા છે. જેવી રીતે એવું કહેવાઈ રહ્યું છે હાલમાં કે નરેન્દ્ર મોદીજીએ ઉત્તર પ્રદેશ અને ગુજરાત એમાં સૌથી વધારે થોડા દિવસોમાં હાજરી આપી છે, તો એ મામલે શું કહેવું? એ ચોક્કસ એ આ જ્યારે આર્મીવાળાએ આ ઓપરેશન કર્યું કે આર્મીવાળાએ પાકિસ્તાનની ઉપર આતંકવાદીઓના કેમ્પો પર હુમલા કર્યા, તો અને આર્મીવાળાની સિદ્ધિઓ પોતાના માથે લઈ લેવા માગે છે, અને ગુજરાતમાં વધારે લોકો ભાવાત્મક રીતે જોડાયેલા છે, જેમ કે 2002માં પણ ભાવાત્મક મુદ્દે જોડાયેલા હતા અને બાકીના બધા ભ્રષ્ટાચારોને બધું ભૂલી અને લોકો એ ભાવાત્મક મુદ્દા પર એમને વોટ આપેલા, એટલે ફરી એમને આ જ ભાવાત્મક મુદ્દાઓ જોડી અને પોતે આર્મીએ કરેલા કામો જાણે પોતે બહાદુરી મારી, પોતાની 56ની છાતીનું પરિણામ હોય એવું દેખાડીને લોકોને ગેરમાર્ગે દોરીને વોટ મેળવવા માટે 2019ની ચૂંટણી આવી છે ત્યારે ચોક્કસ આ પ્રયાસો થઈ રહ્યા છે. ક્યાંક એવી પણ વાત છે કે કોંગ્રેસ પણ અન્ય મુદ્દા ઉપર નથી બોલી રહ્યું, તે મામલે શું કહેવું છે આપનું? કોંગ્રેસ સતત એક જ મુદ્દા ઉપર ચાલી રહ્યું છે કે ભાવ વધારાની વાત કરે છે, રોજગારીની વાત કરે છે, ખેડૂતોની વાત કરે છે, રાફેલમાં ચોરી થઈ એની વાત કરે છે, રોજે રોજ લોકોને એ જ કહે છે કે તમારું રોજની જીવનશૈલી સુધારવાની જરૂર છે. અમેરિકા આવીને 7-7 દેશો છોડીને આવીને અહીંયા પાકિસ્તાનમાં આવીને બિન લાદેનને મારી ગયા, તો એક પણ બોર્ડ નથી લગાવ્યું કે એક પણ જાહેરાત નથી કરી કે એક પણ ફિલ્મ નથી બનાવી. આ તો હવે એનું ફિલ્મીકરણ કરીને પણ લોકોના મુદ્દાને લોકોની આત્માની અંદર ઘૂસવાનો પ્રયત્ન કરીને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યા છે. જેવી રીતે ફિલ્મો બનાવવાનું કહી રહ્યા છે કે તેનાથી પણ કદે લાભ ઉઠાવી શકાય, અતુલ ગામેચી સામાજિક કાર્યકર આપણી સાથે છે. અતુલભાઈ, આપનું શું માનવું છે આ વિશે? જેમ અત્યારે જે મુદ્દો લઈને ગુજરાતની પૂરી ભારતની પ્રજાને એક જ તરફે એક જ નિશાના પર રાખીને જે સરકાર કામ કરી રહી છે, બહુ ખોટું કામ છે. અત્યારે લોકોને ખાવાના ફાંફા છે, પાણી પીવાના ફાંફા છે, રોજગારી નથી, બેરોજગારી વધી ગઈ છે, ખેડૂતોની અનેક સમસ્યાઓ છે, પાણી નથી, અત્યારે ઉનાળો ભયાનક થવાનો છે, ચોમાસામાં વરસાદ પડ્યો નથી. આવા જે પ્રાથમિક મુદ્દાઓ છે તેને લઈને આ સરકારે ચાલવું જોઈએ. પ્રધાનમંત્રી આટલું મોટું જો કૃત્ય કર્યું હોય અને આટલા બધા લોકોને મારી નાખ્યા હોય તો તે પણ એમણે જાહેર કરવા જોઈએ. ફક્ત પોતે અને પોતાની સરકારે જે સારું કામ અત્યારે કર્યું છે એને બતાવવામાં આવી રહ્યા છે. સાથે 44 શહીદો થઈ ગયા છે અને અત્યારે બીજા 60 જેટલા શહીદો થઈ ગયા, તો આ શહીદોને બતાવવા જોઈએ. પ્રથમ તો પ્રાથમિક દ્રષ્ટિએ ભારતની જનતાને ભૂખ ભ્રષ્ટાચાર મોંઘવારીથી દૂર કરવો જોઈએ, આ સરકારનું કામ હોવું જોઈએ. પરંતુ સરકાર જે રીતે વારે ઘડે જાહેરાતોમાં પણ અને અત્યારે ગુજરાતમાં આવીને ફક્ત જેમ આ ઉમિયા માતાના દર્શનની વાત છે કે ઉમિયા માતાના ટ્રસ્ટની વાત કરવાની, ત્યાં પણ જેને વિરોધ પક્ષને આડે હાથ લેવા, પ્રજાને ઉશ્કેરવા આ બધા જે કૃત્યો થઈ રહ્યા છે, અમારા મતે તો એ છે કે પ્રજાને અત્યારે રોજગારી ભ્રષ્ટાચાર મોંઘવારી આ બધા દૂર કરવા જોઈએ અને પાયાનું જે પણ જરૂરિયાત છે આપવી જોઈએ. સોશિયલ મીડિયા પર વિપક્ષના પણ કેટલા ટ્વીટ છે ને એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે અમને પ્રૂફ આપો, તો એના ઉપર પણ રાજકારણ થઈ રહ્યું છે. તો ક્યાંક બંને પક્ષો રાજકીય લાભ લેવા માંગતા હોય હુમલા ઉપર, એવું આપને લાગી રહ્યું છે? રાજકારણનો મતલબ એક ગંદી ચાલો હોય છે અને આ ગંદી ચાલોમાં બંને ચાલ ચાલતા હોય છે. શાસકને પોતે બીજા 5 વર્ષ લેવા છે અને વિપક્ષને શાસનમાં આવવું હોય છે, એટલે બંને પોતે એકબીજાની ચાલોમાં પ્રજાને રંજાડતા હોય છે અને પ્રજા પણ ભોળી ભાળી પ્રજા આ બંને પક્ષોને ધ્યાનમાં રાખીને બેકાબૂ બની જાય છે, માનસિક સંતુલન ગુમાવી દે છે. ઘણી જગ્યાએ આપ જોશો કે અત્યારે જે ન્યૂઝ ચાલી રહ્યા છે તો ન્યૂઝ એક તરફી ન્યૂઝ લોકો જોઈ રહ્યા છે, બીજી બાજુ પોતે ભૂખે મરી રહ્યો છે એ બાજુ ધ્યાન જતું નથી. ભારતની પ્રજા ભોળી પ્રજા છે. અત્યારે કુંભમાં પણ જોડે કુંભમાં પણ આટલી બધી ગંદકી ને ઘણું બધું થયું, પરંતુ એ બાજુ કોઈનું ધ્યાન જતું નથી. અને સરકાર અને જે એના વિપક્ષ આ બંને પ્રજાને ભરમાવીને પોતે મતબેંકો ઊભી કરવા માગે છે. બીજી બાજુ વિપક્ષના જે મુદ્દા ઘણા હોય છે એ મુદ્દાને ચર્ચવા જોઈએ પ્રજાની વચ્ચે, પણ વિપક્ષ પણ એક ન્યૂઝ સમાચારમાં કે પોતે કરવા પાત્ર આ આંદોલન કરીને છોડી દે છે, જેને ઠોસ સબૂતે અને વ્યવસ્થિત રીતે પ્રજાને સાથે રાખીને જો વિપક્ષ પણ મોટા આંદોલન કરે તો શાસક પણ સાણસામાં આવી જાય છે.
મહત્વનો એક સવાલ છે કે ગોધરાકાંડનું જે નરેન્દ્ર મોદીની બાયોપિક ફિલ્મ બની રહી છે, જેમાં ગોધરાકાંડનું એક ફિલ્મ વડોદરાના પ્રતાપનગર રેલવે સ્ટેશન ખાતે ત્યાં ફિલ્માવવામાં આવી રહ્યું છે તેને લઈને પણ ચર્ચાઓ છે, એ વિશે શૈલેષભાઈ સાથે વાત કરીશું. શૈલેષભાઈ, ગોધરાકાંડનું જે શૂટિંગ થઈ રહ્યું છે ફિલ્મ માટે, એ મામલે શું કહેશો? 2002માં તોફાનો થયા, ગોધરાકાંડના આધારે તોફાનો થયા ગુજરાતભરમાં, એક મહિનો રમખાણો થયા. આ રમખાણા ઉપર સાચી સ્ટોરીને લઈને પરઝાનિયા નામનું ફિલ્મ ઉતરી તો એની પર પ્રતિબંધ લગાવી દીધો ગુજરાતમાં. અને હવે જ્યારે પોતાને જ એનો બેનિફિટ લેવો છે તો આવી બધી ફિલ્મો ઉતારીને, આ એક વડનગરના ભવાઈ કરતો માણસ આવેલો છે, એને ફિલ્મો એની પોતાની ધંધો જ છે, લાઈન છે. 2014માં પણ નમો સૌને ગમો કરીને રિલીઝ કરેલી, ચાલુ ચૂંટણીએ રિલીઝ કરેલી, જેનો પણ અમે વિરોધ કરેલો કે આવી ફિલ્મો બતાડીને લોકોને ભાવનાત્મક મુદ્દા જોડે રમી ખરેખર તમે લોકોની લાગણીઓ શું છે, લોકોની જરૂરિયાત શું છે એની વાત કરો. તમારા મનની વાત લોકોને સાંભળવા નથી, લોકોના મનની વાત સાંભળવાનો તો પ્રયાસ કરો, એ કરવી નથી. ને ફિલ્મો બતાવીને ખોટું ગેરમાર્ગે દોરતા, એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર બનાવડાવી કે ઉરીની ફિલ્મ બનાવડાવી કે આ ગોધરાની આ બનાવડાવે છે, આ ફિલ્મો બનાવીને લોકોનું માનસિક સંતુલન ગુમાવવાના કોશિશ કરવાના પ્રયાસો લાગે છે. ને પોતે એ બને ચૂંટાઈ જીતી ને ફરી ઉદ્યોગપતિઓ, 5 ઉદ્યોગપતિઓને જે બેનિફિટ આપવાના છે, ભગાઈ મૂક્યા છે 1 લાખ કરોડ રૂપિયા સાથે વિદેશોમાં, અને બેંકો ઊભી થઈ જાય એવી હાલત કરી છે, એવી ફરી હાલત સર્જવા માટેની કોશિશ છે. વડોદરાના એક યુવાન અગ્રણી મેહુલ આપણી સાથે છે. મેહુલભાઈ, આપનું શું માનવું છે આ વિષય પર? વાસ્તવિક મુદ્દાઓ સાઈડ પર રહી ગયા છે, શું કહેવું છે? આ મુદ્દાઓ 2002થી જે આ કૂટનીતિ ચાલી રહી છે વર્તમાન સરકારની, જે અત્યારે 2019માં આ લોકો ફરી રિપીટ કરવા માગે છે. 2002માં જે કંઈક કાંડ થયા જે ગુજરાતની જનતા જાણે છે, અને 2019માં જે થઈ ગયું છે એ બધું સંતાડવા માટેની એક આ કૂટનીતિ છે. ખરેખર વર્તમાન સરકારને ખબર નથી કે હાલની પરિસ્થિતિમાં યુવાનોને બેરોજગારી છે, ભૂખમરો છે, શિક્ષણમાં થતું કરપ્શન છે, એ તો એમને દેખાતું જ નથી. એક બાજુ પ્રધાનમંત્રી એવું કહે છે કે મારો દેશનો યુવાન ભજીયા વેચીને પણ પોતાનું ગુજરાન ચલાવી શકશે, માતા પિતાનું ભરણ પોષણ કરી શકશે. આજે એ યુવાન ભજીયાની લારી પણ ઊભી રાખે છે. એક બાજુ મુખ્યમંત્રી એવું કહે છે કે 24 કલાક તમે ધંધો કરો, રોજગારી મેળવો, તમારું ઘર પોષણ ભરણ પોષણ કરી શકો ઘરનું. પણ સાથે સાથે પોલીસ તંત્ર પણ એમની અગેન્સ્ટમાં આવીને એ યુવાનોને લારી ગલ્લા બંધ કરાવે છે, જેથી એમનું ગુજરાન પણ નથી કરી શકતા. રાત્રે 2 વાગ્યા સુધી દુકાન ચાલુ રાખવાની પરમિશન આપે છે, પણ સાથે પોલીસવાળાને પણ પરમિશન આપે કે એને બંધ કરાવો. તો આ એક કૂટનીતિ છે. આ જેવી રીતે 2002માં ગુજરાતની જનતાને ઉલ્લુ બનાવ્યા, હવે 2019માં ફરી દેશની જનતાને ઉલ્લુ બનાવીને પોતાની સરકાર સ્થાપવા માગે છે. હવે મને નથી લાગતું કે આ દેશનો યુવાન ફરી ઉલ્લુ બને, કે ફરી આ સરકારને વર્તમાન સરકાર તરીકે ફરી રૂટિંગમાં રેગ્યુલર આ જગ્યાએ બેસવા દેશે, મને નથી લાગતું. હું તો ઈચ્છીશ કે વડોદરાથી લઈને વડાપ્રધાનની ખુરશી સુધી જેટલા પણ ભાજપના મૂળિયા રટાયેલા છે, આ યુવાનો ફેંકી દેશે, તોડી નાખશે ને એમનું નામું નિશાન મીટાઈ દેશે. ઘનશ્યામ પરમાર આપણી સાથે છે, સામાજિક કાર્યકર. ઘનશ્યામભાઈ, સમગ્ર વિષય પર શું કહેવું છે? આમાં સમગ્ર વિષય મારે એટલે એ જ કહેવું છે કે જો તમે 42 આપણા શહીદો થયા એમની લાશો જરા જાહેર કરી અને બીજા જ દિવસેથી મીડિયામાં કે બધામાં ફરતું થઈ ગયું, એવી રીતે જો એ પાકિસ્તાનના જે આ 300 આતંકવાદીઓને ઠાર કર્યા ને, એ ઠાર કરેલા આતંકવાદીઓની લાશો અમને જાહેર કરે અને એ લાશોના ફોટા અમે મોટા મોટા બેનરો છપાવી અને એના પર જૂટા અને હાર પહેરાવીને અમે એનું એ કરવા માગીએ છીએ, એટલે એ ત્યારે જ અમારા શહીદોની જે શહીદી થઈ છે. અન્ય વિષયો ભૂલાઈ ગયા છે એના ઉપર, બેરોજગારી છે, મોંઘવારી છે, એ વિષયો ભૂલાઈ ગયા. એ માટે આ જે બંને પક્ષ છે, ભાજપી ચોર છે અને કોંગ્રેસ, જ્યારે કોંગ્રેસ ચોર હતી એવી રીતે આ ભાજપ મહાચોર નીકળી છે, એટલે બંને પક્ષો આ પ્રજાનું ઉલ્લું બનાવી રહ્યા છે અને હવે પછી જે સત્તા માટે લડામ લડી કરાવશે, લોકોને લડાવશે અને જે એમનું ધાર પાડી કૂટે છે વોટ મેળવવાનું એવું પ્રયત્ન કરીને પાછા સત્તા મેળવવા માટે કંઈક ને કંઈક પ્રયત્નો કરશે. જેવી રીતે વડોદરાનું મંતવ્ય છે કે જ્યારે રાજકારણ આના ઉપર ખેલાવી રહ્યું છે, વાસ્તવિક મુદ્દાઓ સાઈડ પર રહી ગયા છે, અત્યારે ફક્ત રાજકીય પોતાની ખુરશી બચાવવા માટેના પ્રયાસો છે અને વાસ્તવિક મુદ્દાઓ ક્યારે હવે ઉજાગર કરવામાં આવશે તે હવે જોવાનું રહ્યું છે. સહયોગી સુનિલ વણકર સાથે કૃણાલ શર્મા, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. તો વડોદરાવાસીઓના પણ આપણે મંતવ્યો જાણ્યા. પ્રજા સાથે સંકળાયેલા જે સીધા મુદ્દાઓ છે, શિક્ષણ છે, રોજગારી છે, ભ્રષ્ટાચાર છે, ખેડૂતોના પ્રશ્નો છે, આવા અને અનેક મુદ્દાઓ છે કે જેના ઉપર કોઈ વાત નથી કરવામાં આવી રહી અને માત્ર ને માત્ર આતંકવાદના મુદ્દે રાજનીતિ શરૂ થઈ ગઈ છે. નવા એક વિષય સાથે ફરીથી મળીશું મારું મંતવ્યમાં આવતીકાલે. અત્યારે મને આપશો રજા. નમસ્કાર.